1947 ની મંડળી છે અને તમને સંપૂર્ણ રીતે દેખાડવાનો છો અને ખાસ ચેનલ ઉપર ભાઈ નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. અત્યારે તમે એ વ્લોગ ન જોયો હોય જે આપણે નવરાત્રી નો થોડોક એવો કટકો ઉતારેલો છે, આયોજિત કરેલું છે ત્યાં ત્યાં, એ તમે વ્લોગ ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપણે લિંક નાખેલી છે, નાથી તમે ચેકઆઉટ કરી શકો છો. બાકી તો આજે પૂરેપૂરું સાવરકુંડલા કવર કરવાનું છે. ખાસ ચેનલ ઉપર નવા હોય તો એક લાઇક કરી નાખજો, સબસ્ક્રાઇબ કરી નાખજો અને તમારા મિત્રોને શેર કરજો. અને અમારી સાથે છે ભાઈ સાગરભાઈ, એટલે એન્ડ સુધી બને રહેજો વ્લોગમાં, વોચ કરાવીશ તમને. ચાલો અત્યારે અત્યારે હું આવી ગયો છું મેરડી ચોકમાં. મેરડી ચોક કહેવાય છે અમારે સાવરકુંડલાનું પ્રખ્યાત છે, ચોક કહેવાય છે. ત્યાં આપણે દર્શન કરવાનું છે, કઈ કઈ જગ્યાએ દર્શન કરવાનું એ પણ તમને સંપૂર્ણ રીતે દેખાય. તો વ્લોગને એન્ડ સુધી બને રહેજો અને આરતી થાય છે, આરતીનો તમને લાભ દેખાય. તો અત્યારે અમે આરતી શરૂ હતી અને આરતીનો લાભ લીધો અને થોડોક અને તમને પણ લેવડાવ્યો અને આગળ જઈશું. હજી ઘણી બધી જગ્યાએ જે સાવરકુંડલામાં આયોજિત છે ત્યાં ક્યાં નવરાત્રી થાય છે એ પણ તમને દેખાડી. તો ચેનલ ઉપર ભાઈ ખાસ કહું છું, વારે ઘડીએ ભાઈ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો નેક્સ્ટ લોકેશન સાથે મળીએ. સામેની બાજુ તમને દર્શન કરાવ્યા મંડળી એને હું ચાલતું હતું અને આ બાજુ પણ મંડળીને હું ચાલે છે. 1947 ની મંડળી છે અને તમને દેખાડવી સંપૂર્ણ અને બ્લોગમાં ભાઈ કન્ટિન્યુ કરજો. બાકી તો બ્લોગ સાવરકુંડલામાં કરેલું છે. Thank you.
બાજુ આપણે મંડળી જોઈ 1947 અને અહીંયા છે લક્ષ્મીમાં નાળિયેરમાંથી પ્રગટ થાય છે એ પણ તમને દેખાડું તો ચાલો એ પણ તમને દર્શન કરાવું અને સામેની બાજુ મંડળી ચાલી રહી છે અને આ બાજુ લક્ષ્મીમાં આપણે શ્રીફળમાંથી પ્રગટ થશે અને આગળ જાવી તો હજુ ગામમાં ઘણું બધું કવર કરવાનું બાકી છે અને તમને બતાવી દો અને એકચુલી આણજો બ્લોકને તમે દેવળાગેટે જે ચંદ્રયાન થીમ છે એ તમે જોઈ શકો છો અને સામેની બાજુ આપણે ભારત માતાની પ્રતિમા સરસ માતાની હતી એ તમને દર્શન કરાવી ઓલા બ્લોગમાં તમને દેખાડી દીધું છે એટલે ખાલી એટલું કવર કર્યું તો ઓલા બ્લોગમાં હવે આગળ જઈશું એટલે કયું કયું કવર કરવાનું છે એ તમને દેખાડું છું અહીં સુધી ભાઈ બ્લોગમાં બને છે ભાઈ વારે ઘડીએ કહું છું તમને એમ થતું છે વારે ઘડીએ ભાઈ શું કામ કહેતા છે બસ એમ સુધી બ્લોગમાં બને છે ખાલી તમને મોજ કરાવી છું બાકી લાઈક કરી નાખજો બસ તો ભાઈ અત્યારે આવી ગયો છું શિવાજીનગર કહે છે ત્યાં આવી ગયો છું અને અહીંયા છે મંગળમાની પ્રતિમા મેકેલી સરસ મજાની એ પણ તમને દર્શન કરું અને સામેની બાજુ કૃષ્ણ રાસ મંડળી છે એ પણ તમને દેખાડું ત્યાં છે ને તો પેલા દર્શન કરી મંગળમાના આ બાજુ તમે જોઈ શકો આ બાજુ તમે જોઈ શકો ફંક્શન એક નંબર ગોઠવેલું છે લાઇટિંગ બાઇટિંગ એક નંબર ગોઠવેલી છે ત્યાં આપણે જોઈ ત્યાં દર્શન કરવી તમને દર્શન અત્યારે આવી ગયો છું કૃષ્ણ આગળ જે રાસ મંડળી દેખાડી ત્યાંથી આવી ગયો છું વિહતમાના દર્શન કરવા અને વિહતમાના દર્શન કરાવું તમને ચાલો સામેની બાજુ તમે કૃષ્ણ રાસ મંડળીનું જોયું અહીંયા પણ એવું છે અમારું સાવરકુંડલા મેં કહેવાય ને ગોંદ્રુ કહેવાય ને ગોંદ્રે ભાઈ ખૂબ જ એવું થાય છે ઘણું બધું પબ્લિક એવું થાય છે ત્યાં આપણે આવી ગયા છીએ અત્યારે અને કૃષ્ણ ભગવાનની પ્રતિમા છે એ પણ તમને દર્શન કરાવીશ અને અહીંયા ભાઈ વર્ષો જૂની ભાઈ મંડળી પણ થાય છે એ પણ તમને દેખાડીશ તો ચાલો અત્યારે દેખાડશું તો એન્ડ સુધી બ્લોગમાં બની જજો ભાઈ Thank you.
તો અત્યારે સરસ મજાની પ્રતિમા છે મામા દેવની, તો દર્શન કર્યા તમે પણ, તો ચાલો ઘણું બધું કવર કર્યું છે, હજી ક્યાંક વસીએ તો તમારી કમેન્ટ હશે જ્યાંનું પણ આપણે વ્લોગ ઉતારશું. આઈ હોપ કે તમને ભાઈ વિડીયો ભાઈ પસંદ આવ્યો, તો ભાઈ પસંદ આવ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. ચાલો નેક્સ્ટ વિડીયો મળશું, ત્યાં સુધી બાય બાય, ટેકે ટાટા. માતાજી તમારી નવરાત્રી ખૂબ જ સારી જાય એવી પ્રાર્થના કરું છું. તો ચાલો હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય.